नमस्ते बाळको, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आपणे यूनिट 54 अने 55 ए बे जोई गया, तमे लखी पण लीधा हशे अने तैयार पण करी लीधा हशे। आपणे 1-16 सुधी जोया, बराबर। खरा खोटा आपणे जोईए छीए, बराबर। ए पहेला आपणे एक शब्दमां जवाब जोता हता, पछी आपणे साचा खोटा जोईए छीए। तो एमां 16 सुधी आपणे बे यूनिट जोया हता, यूनिट 53, यूनिट 54 अने यूनिट 55। आजे आपणे जोवानुं छे यूनिट 56। यूनिट 56 17 नंबर छे, राजघाट गांधीजीनी समाधि छे। तो ये साचुं, राजघाट जे आवेलुं छे त्यां गांधीजीनी समाधि आवेली छे। ए पछी छे 18 नंबर, लोकसभानी चूंटणी दर 3 वर्षे थाय छे। तो खोटू, लोकसभानी चूंटणी छे केटला वर्षे थाय छे? 5 वर्षे थाय छे, 3 वर्षे थती नथी। 19 नंबर, 1000 मिलीमीटर बराबर 1 मीटर थाय। तो साचू, 1000 मिलीमीटर होय तो 1 मीटर थाय। 20 नंबर, भारतना लोकोने 21 वर्षे मताधिकार मळे छे। तो खोटू, आपणने केटला वर्षे मळे छे બાળમિત્રો? 18 વર્ષે। 18 વર્ષના થઈએ એટલે આપણને મતાધિકાર મળે છે, અને અહીંયા 21 વર્ષ આપેલા છે એટલે ખોટું આવશે। 21 નંબર, નર્મદાની યોજના ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલી છે। ખોટું, નર્મદાની જે યોજના છે ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલી નથી। 22 નંબર, ઔરંગઝેબે તેની પત્નીની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો। તો ખોટું, બરાબર। તાજમહાલ કોને બંધાવ્યો હતો? શાહજહાંએ બંધાવ્યો હતો, અને અહીંયા કહ્યું છે કે ઔરંગઝેબે, એટલે એ શું આવશે? ખોટું આવશે। 23 નંબર, નખ ચરબીના બનેલા છે। તો ખોટું, નખ શેના બનેલા છે? નખ પ્રોટીનના બનેલા છે, પણ આમાં આપ્યું છે કે નખ ચરબીના બનેલા છે એટલે આવશે ખોટું। એ પછી છે 24 નંબર, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। તો સાચું, ગુરુ નાનક જે હતા એમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી। 25 નંબર, આખલો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। તો ખોટું, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે, બરાબર, અને અહીંયા આખલો આપેલું છે એટલે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ અહીંયા આખલો આપેલો છે એટલે ખોટું આવશે। અહીંયા આપણું યુનિટ 56 છે પૂરું થાય છે। હવે આપણે જોઈએ યુનિટ 57, કયું જોવાનું છે? યુનિટ 57 આપણે જોવાનું છે। તો જુઓ, 26 નંબર આવશે એમાં, સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ મંગળ છે। તો ખોટું, 27 નંબર, ગુપ્તવાસ દરમિયાન દ્રૌપદી રાણીના વેશે રહી હતી। તો ખોટું આવશે, જ્યારે પાંડવોને વનવાસ મળ્યો બરાબર, ત્યારે એમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ એટલે કે ગુપ્તવાસ હતો કે જેમાં એ ઓળખાય ન જાય। તો એ દરમિયાન દ્રૌપદી સેરંદ્રી એટલે કે જે રાણી હોય એની દાસીના વેશમાં રહી હતી, અને અહીંયા આપ્યું છે કે રાણીના વેશે રહી હતી એટલે ખોટું આવશે। 28 નંબર, કુતુબ મિનાર ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો છે। તો ખોટું, કુતુબ મિનાર જે છે એ આપણા ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો નથી। 29, અર્જુનના ગુરુ સાંદિપણી ઋષિ હતા। તો ખોટું, કૌરવ અને પાંડવ બધા એક જ ગુરુની શિક્ષા લેતા હતા, પરંતુ એમના ગુરુ સાંદિપની ન હતા। અકબરના પિતાનું નામ હુમાયું હતું। તો સાચું, 30 નંબર છે, અકબરના પિતાનું નામ હુમાયું હતું, તો એ સાચું આવશે। 31 નંબર, સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ રામનવમીના દિવસે ઉજવાય છે। સાચું, સ્વામિનારાયણ ભગવાન જે છે, સ્વામિનારાયણ પંથ જે છે એની જન્મજયંતિ રામનવમીના દિવસે ઉજવવામાં આવે છે। 32 નંબર, ગુજરાતમાં ઉનાળામાં હવા અને તડકો ખુશનુમા હોય છે। તો ખોટું, કારણ કે આપણે ગુજરાતમાં જ્યારે ઉનાળો આવે ત્યારે લૂ લાગે છે, બરાબર, તડકો ખૂબ જ પડે છે, અને
जे हवा आवे एमा पण आपणने लू लागे छे, आपणे बहार निकळी शकता नथी, बहु ज गरमी पड़े छे। अने अहींया आप्युं छे के आपणा गुजरातमां हवा अने तड़को उनाळामां खुशनुमा होय छे, तो ए खोटू आवशे, कारण के आपणे अहींया तो बहु ज गरमी पड़े छे, आपणे रही पण शकता नथी। 33 नंबर, पांजरामां पुरायेलो चित्तो निर्जीव कहेवाय छे। खोटू, पांजरामां चित्तो पुरापरे આપણે જ્યારે જઈએ છીએ પ્રાણી સંગ્રહાલય જોવા, ત્યારે પાંજરામાં અનેક પંખીઓ પ્રાણીઓને આપણે જોઈએ છીએ, પાંજરામાં પૂરાયેલા હોય છે, તો એ કંઈ નિર્જીવ હોતા નથી, કેવા હોય છે, સજીવ હોય છે। તો પાંજરામાં જે ચિત્તો પૂરાયેલું હોય એને નિર્જીવ કહેવાય નહીં, કેવો કહેવાય, એને સજીવ કહેવાય, એ પણ જીવતો જ હોય છે, બરાબર। 34 નંબર, પૃથ્વીને પોતાનો પ્રકાશ છે, તો ખોટું, પૃથ્વીને પોતાનો પ્રકાશ નથી, બરાબર। સૂર્ય દ્વારા પૃથ્વીને શું મળે છે, પ્રકાશ મળે છે, સૂર્ય દ્વારા પૃથ્વીને પ્રકાશ મળે છે, પૃથ્વીને પોતાનો પ્રકાશ હોતો નથી। તો અહીંયા આપણે જોયું યુનિટ 56 અને યુનિટ 57, આ બંનેની પીડીએફ હું તમને મોકલીશ, તમારે લખી લેવાની છે અને તૈયાર પણ કરી લેવાની છે। અને હવે જ્યારે આવતો તાસ આવશે ત્યારે અહીંયા આપણા જે સાચા ખોટા હતા એ પણ પૂરા થાય છે। પછી આપણે હવે જોઈશું પ્રશ્ન 4, મને ઓળખી મારું નામ લખો, એ આપણે જોવાનું છે। તો ત્યાં સુધી હું તમને જે આ સાચા ખોટા છે એ બે યુનિટ મોકલું, એ તમારે લખી લેવાના સામાન્ય જ્ઞાનની નોટમાં સુંદર અક્ષરે અને એ તૈયાર કરી લેવાના છે। આવતા તાસમાં આપણે ફરી મળીશું બાળમિત્રો, આવજો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।